આપણે એક લેક્ચરની અંદર બધા જ એક્ઝામ્પલ્સ રિવાઇઝ નથી કરી શકવાના બીકોઝ જે વસ્તુ આપણે ઇલેવન ડિફરન્ટ વિડીયોઝ ની અંદર છે એ જ વસ્તુ આપણે એક લેક્ચરની અંદર રિવાઇઝ નહીં કરી શકીએ રાઈટ પણ આપણે એક કામ કરીએ આપણે dfd ના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ રાઈટ અને લેવલ 0 ની અંદર શું કરી શકાય લેવલ 1 ની અંદર શું કરી શકાય અને લેવલ 2 ની અંદર શું કરી શકાય અને પીસ પેક અને dd ની અંદર કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈએ કે જેનાથી તમને લોકોને આઈડિયા આવે કે ઓકે તમને કોઈ પણ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય તો તમે એને કેવી રીતે ડ્રો કરી શકો રાઈટ આપણે આપણે આટલી વસ્તુ આજે જોઈએ લેક્ચરમાં કે જેનાથી તમને રિવાઇઝ થઈ જાય કે ડીએફડી તમને પૂછાય તો તમે કેવી રીતે એટલીસ્ટ ઝીરો અને વન ડાયગ્રામ અને એક કે બે બબલ્સના દેટ ઇઝ એક કે બે પ્રોસેસના તમે લેવલ ટુ કેવી રીતે ડ્રો કરી શકો રાઈટ સો આપણે સ્ટાર્ટ કરીએ

રાઈટ તમે જે સોફ્ટવેર બનાવવા માંગો છો તમે જે સિસ્ટમ બનાવવા માંગો છો એમાં ડેટા આખી સિસ્ટમમાં કેવી રીતે ફ્લો થશે એ તમારે ડીએફડી ની અંદર ઇન ટર્મ્સ ઓફ પિક્ચર ઇન ટર્મ્સ ઓફ ડાયાગ્રામ તમારે વસ્તુ રિપ્રેઝન્ટ કરવાની છે રાઈટ તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે જે પણ એક્ઝામ્પલ તમને પૂછાય એના રિલેટેડ વિચારવાનું સ્ટાર્ટ કરવાનું રાઈટ સો એના અંદર થોડાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે રાઈટ કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે તો જ તમારો ડેટા ફ્લો ડાયાગ્રામ પરફેક્ટ ડ્રો થયેલો મળશે રાઈટ ફર્સ્ટ રૂલ કે જે પણ એક્સટર્નલ એન્ટિટીઝ હોય ઇટ મીન્સ કે યુઝર્સ હોય એ રેક્ટેન્ગ્યુલર શેપની અંદર તમારે રિપ્રેઝેન્ટ કરવાના ફર્સ્ટ રૂલ કે જે પણ એક્સટર્નલ એન્ટિટી છે કે યુઝર્સ છે એને તમારે રેક્ટેન્ગ્યુલર શેપની અંદર રિપ્રેઝેન્ટ કરવાના રાઈટ સેકન્ડ રૂલ છે સ્ટુડન્ટ કે જો તમારે પ્રોસેસ બતાવવી છે રાઈટ તો પ્રોસેસ તમારે રાઉન્ડ શેપની અંદર રિપ્રેઝેન્ટ કરવાની અગેન આઈ રિપીટ જો તમારે પ્રોસેસ બતાવવી છે તો તમારે એને રાઉન્ડ શેપની અંદર રિપ્રેઝેન્ટ કરવાની જો તમારે ડેટા સ્ટોર બતાવવું છે ધટ ઇઝ તમારા ટેબલ્સ બતાવવા છે તો એને તમારે ટુ લાઈન્સ તમારે ડેટા સ્ટોર બતાવવું છે રાઈટ ધેટ ઇઝ ટેબલ્સ બતાવવું છે તો એને તમારે ટુ પેરેરલ ની વચ્ચે રિપ્રેઝેન્ટ કરવાનું એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારે ડેટાનો ફ્લો બતાવવો છે

टू प्रोसेस एक बीजा कम्युनिकेट करके टू प्रोसेस एक डायरेक्टली कम्युनिकेट करके विथ हेल्प ऑफ डेटा फ्लो राइट टू एक्सटर्नल एंटीटी एक डायरेक्ट कम्युनिकेट करके नही टू डेटा स्टोर अंदर डेटा एक बीजा डायरेक्टली जाके नही રાઈટ સો ધીસ આર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે જે તમારે મેઇન ધ્યાન રાખવાના કે ટુ પ્રોસેસ એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરી શકે પણ

રાઈટ લાઈકવાઇઝ ટુ એક્સટર્નલ એ કમ્યુનિકેટ કરવું હોય તો એમાં પણ તમારે વચ્ચે કરવો પડે તો જ ટુ એકબીજાની સાથે કમ્યુનિકેટ કરી શકે રાઈટ સો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે રાઈટ ઓકે ફાઈન જો તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય રાઈટ તો આપણે હવે વન સ્ટેપ આગળ જઈએ કે આપણે કઈ કઈ વસ્તુ હવે ડ્રો કરવાની છે એ આપણે જોઈએ ઓકે તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય રાઈટ અગેન આઈ રિપીટ તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય એટલું ધ્યાન રાખવાનું કે તમારે લેવલ 0 ડ્રો કરવાનું છે લેવલ 1 ડ્રો કરવાનું છે અને લેવલ 1 માંથી કોઈ પણ 1 કે 2 પ્રોસેસનું એટલીસ્ટ તમારે લેવલ 2 ડ્રો કરવાનું રાઈટ એટલે આટલી વસ્તુ તો તમારે ડ્રો કરવાની જ અને એના પછી રાઈટ તમારે થ્રી ટુ ફોર પ્રોસેસીસ નું પ્રોસેસ સ્પેસિફિકેશન બતાવવાનું અને થ્રી ટુ ફોર ડેટા નું તમારે ડેટા ડિક્શનરી બતાવવાની રાઈટ આટલી વસ્તુ મિનિમમ તમારે બનાવવાની છે અગેન આઈ રિપીટ આટલી વસ્તુ તમારે મિનિમમ બનાવવાની છે રાઈટ તો તમને થોડાક વ્યવસ્થિત તેમાં માર્ક્સ મળે રાઈટ ઓકે હવે તમારે લેવલ ઝીરો રિલેટેડ શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ધ્યાનમાં રાખવાના છે એ આપણે જોઈએ લેવલ ઝીરો પર વચ્ચે એક મોટી પ્રોસેસના ટર્મ્સમાં તમારે તમારી નું નામ લખવાનું રાઈટ અગેન આઈ રિપીટ લેવલ ઝીરોની અંદર કયા લેવલની આપણે વાત કરીએ છીએ અહીંયા લેવલ ઝીરો લેવલ 0 ની અંદર તમારે એક જ પ્રોસેસ બનાવવાની છે કે જેની અંદર તમારે આખા સિસ્ટમ નું નામ તમારે બનાવવાનું છે ક્લિયર થયું રાઈટ એના પછી રાઈટ આફ્ટર ધેટ તમારા સિસ્ટમમાં જેટલી પણ એક્સટર્નલ એન્ટિટીઝ હશે એ બધું

બીજી વસ્તુ લેવલ ઝીરો માં એ એક્સટર્નલ એન્ટિટી અને એક્સટર્નલ એન્ટિટી થી સિસ્ટમ અને સિસ્ટમ થી એક્સટર્નલ એન્ટિટી જે પણ ડેટા નો ફ્લો છે એ બધા જ ડેટા નો ફ્લો લેવલ ઝીરો પર રિપ્રેઝેન્ટ થવો જોઈએ અગેન આઈ રિપીટ લેવલ ઝીરો માં એન્ટિટી ટુ સિસ્ટમ અને અને જે પણ છે તે થવો જોઈએ એમાં કોઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં રાઈટ ધીસ આર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ લેવલ ઝીરો રાઈટ બીજી વસ્તુ જો જો આપણે આપણે કરીએ કરીએ તો તો એનો એનો મળવો મળવો જોઈએ જોઈએ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની અગેનાય રિપીટ કોઈ પણ એક્સટર્નલ એન્ટિટી કોઈ પણ વસ્તુની રિક્વેસ્ટ કરે છે તો એનો રિસ્પોન્સ એને મળવો જોઈએ ક્લિયર આટલી વસ્તુ તમારે લેવલ ઝીરો માટે ધ્યાનમાં રાખવાની લેવલ ઝીરો પર ડેટા સ્ટોર નહીં આવે અગેન આઈ રીપેડ લેવલ ઝીરો પર ડેટા સ્ટોર નહીં આવે રાઈટ કે જે આપણે આ ટુ પેરેરલ લાઇનનો યુઝ કરીને રિપ્રેઝન્ટ કરવાના છે તે લેવલ ઝીરોની ઉપર નહીં આવે ક્લિયર ધીસ આર ધ ડિફરન્ટ થિંગ્સ કે જે તમારે લેવલ ઝીરો રિલેટેડ ધ્યાનમાં રાખવાની છે રાઈટ લેવલ ઝીરોનું ક્લિયર થયું સ્ટુડન્ટ ટુ એન્ટિટી સેમ હોય શકે ઓન લેવલ ઝીરો યસ ટુ એન્ટિટી સેમ હોય શકે તો આપણે ઓલરેડી એક્ઝામ્પલ્સમાં પણ જોયેલું હતું સ્ટુડન્ટ કે જ્યારે પણ કોઈ પણ એક્સટર્નલ એન્ટિટી અને સિસ્ટમ વચ્ચે બહુ બધા ડેટા ફ્લો હોય અને આપણી પાસે સ્પેસ નહીં હોય તો અહીંયા અને અહીંયા તમે સેમ એન્ટિટી લખી શકો જરૂરી નથી કે અહીંયા ને અહીંયા તમે અહીંયા અને અહીંયા પણ સેમ એન્ટિટી લખી શકો કારણ કે બહુ બધા ડેટા ફ્લો છે અને તમારી પાસે જગ્યા નથી તમે એના ડેટા ફ્લો રિપ્રેઝેન્ટ કરી શકો પણ એટલું ધ્યાન રાખવાનું કે જે પણ ડેટા ફ્લો તમે રિપ્રેઝેન્ટ કરો છો એ બધા ડેટા ફ્લો કન્સિસ્ટન્ટ હોવા જોઈએ દેટ ઇઝ રિક્વેસ્ટ છે તો એનું રિસ્પોન્સ હોવું જોઈએ ક્લિયર ओके હવે આપણે લેવલ 1 રિલેટેડ ડિસ્કશન કરીએ રાઈટ अगेन आई रिपीट લેવલ 1 રિલેટેડ ડિસ્કશન કરીએ લેવલ 1 ની અંદર હવે આપણે લેવલ 0 માં જે આખી સિસ્ટમ રિપ્રેઝન્ટ કરેલી હતી વિધીન 1 બબલ વિધીન 1 સર્કલ હવે એને ઇન ટર્મ્સ ઓફ પ્રોસેસિસ સ્પ્લિટ કરવાનું છે

જેટલી એક્સટર્નલ એન્ટિટી લેવલ 0 માં હતી એ બધી એક્સટર્નલ એન્ટિટી લેવલ 1 ની અંદર આવવી જોઈએ સેકન્ડ થિંગ હવે લેવલ 1 ની અંદર તમે ડેટા સ્ટોર પણ રિપ્રેઝન્ટ કરવા પડશે લેવલ 1 ની અંદર તમારે ડેટા સ્ટોર પણ રિપ્રેઝન્ટ કરવા પડશે ધેટ ઇઝ યોર ટેબલ્સ કે જેના અંદર ડેટા સ્ટોર થશે

અને એ વસ્તુ રાખવાની છે કે લેવલ ઝીરો જેટલા ડેટા ફ્લો હતા ફ્રોમ એક્સટર્નલ એન્ટિટી ટુ સિસ્ટમ અને સિસ્ટમ ટુ એક્સટર્નલ એન્ટિટી એનું મેપિંગ લેવલ વન ની અંદર પણ થવું જોઈએ મીન્સ કે જેટલા ડેટા ફ્લો તમે લેવલ ઝીરોની અંદર રિપ્રેઝેન્ટ કરેલા છે ડ્રો કરેલા છે એ બધા જ ડેટા ફ્લો લેવલ વન ની અંદર કોઈક ને કોઈક રીતે હોવા જોઈએ ક્લિયર સો ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આ એક્સટર્નલ એન્ટિટી તમે લીધેલી છે ફોર એક્ઝામ્પલ ઈ વન

એને તમે અલગ અલગ પ્રોસેસીસ ની અંદર સ્પ્લિટ કરો છો તો એ જે એક્સટર્નલ એન્ટિટી હતી ઈ વન રાઈટ એ ઈ વન એન્ટિટી નું કસે ને કસે ટુ રિક્વેસ્ટ અને ટુ રિસ્પોન્સ નું મેપિંગ હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ આ વન નંબરની પ્રોસેસ છે એની સાથે તમે વન રિક્વેસ્ટ અને વન રિસ્પોન્સ બતાવો છો આ ટુ નંબરની પ્રોસેસ છે થ્રી નંબરની પ્રોસેસ છે ફોર નંબરની પ્રોસેસ છે ફાઈવ નંબરની પ્રોસેસ છે અને સિક્સ નંબરની પ્રોસેસ છે મે બી પોસિબલ કે બીજી ઈવન એક્સટર્નલ એન્ટિટી તમે અહીંયા બતાવો છો અને એની સાથે અહીંયા રિક્વેસ્ટ અને રિસ્પોન્સ બતાવો છો સ કે લેવલ ઝીરો ની અંદર ઇવન ટુ સિસ્ટમ ટુ રિક્વેસ્ટ અને ટુ રિસ્પોન્સ હતા લાઇકવાઇઝ લેવલ વન ની અંદર પણ પ્રોસેસ અને એક્સટર્નલ એન્ટિટીની વચ્ચે ઇવન ઇવન એક્સટર્નલ ની વચ્ચે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આવી ગયા ધીસ ઇઝ હાઉ કે તમારે ચેક કરી લેવાનું કે બધા એક્સટર્નલ એન્ટિટી અને સિસ્ટમ વચ્ચે જેટલા પણ ડેટા ફ્લોઝ હતા રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ જે લેવલ ઝીરો પર તમે બનાવેલા હતા એનું મેપિંગ લેવલ વન પર થયું છે કે નથી થયું ને થયેલું જ હોવું જોઈએ તો જ તમારો ડેટા ફ્લો ડાયાગ્રામ પરફેક્ટ ડ્રો થઈ લો કહેવાય રાઈટ અવે ફોર એક્ઝામ્પલ તમે આ ઈવન માટે ઈવન એન્ટિટી કોઈ રિક્વેસ્ટ કરે છે પ્રોસેસ નંબર વન ને રાઈટ તો બની શકે કે આ પ્રોસેસ નંબર વન કોઈ ડેટા સ્ટોર સાથે કનેક્ટેડ હોય અને એ ડેટા સ્ટોરમાંથી ડેટા લઈને રિક્વેસ્ટ સર્વ કરે છે

સેમ ડેટા સ્ટોર એક કરતા વધારે પ્રોસેસિસની સાથે પણ અટેચ થયેલું હશે રાઈટ ઓકે સો આટલી વસ્તુ તમારે લેવલ 1 માટે ધ્યાનમાં રાખવાની છે હવે આ લેવલ 1 માં કોઈ ડાઉટ છે તો મને પૂછી લો નહીંતર આપણે લેવલ 2 પર જઈએ સ્ટુડન્ટ્સ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ તમારે સિસ્ટમની જરૂર કેમ પડે છે તમારે કોઈક વસ્તુનું કોઈક વસ્તુ તમારે જોઈતી હોય કોઈક પ્રોસેસ કરાવવી હોય તો એને તમે રિક્વેસ્ટ કરેલી કહેશો અને પ્રોસેસ તમને જે રિસ્પો રિઝલ્ટ આપે છે ધેટ ઇઝ આઉટપુટ આપે છે એને રિસ્પોન્સ કહેવાય એટલે મેં અહીંયા રિક્વેસ્ટ અને રિસ્પોન્સ વર્ડ યુઝ કર્યું છે જરૂરી નથી કે ત્યાં લખવાનું જ ડેટા મેનેજમેન્ટ કરવું છે રાઈટ અગેન આઈ રિપીટ એને યુઝર ડેટાનું મેનેજમેન્ટ કરવું છે રાઈટ તો એ રિક્વેસ્ટ કરશે કે મેનેજ યુઝર ડેટા તો એ એક રિક્વેસ્ટ થઈ રાઈટ તો એને રિસ્પોન્સ મળી જશે કે અપડેટેડ યુઝર ડેટા ફોર એક્ઝામ્પલ એને મળી જશે તો એનું કામ કામ કે તમે જે કીધેલું તે ગયું છે એટલે મેં અહીંયા વર્ડ યુઝ કર્યો રિક્વેસ્ટ અને રિસ્પોન્સ સમજ પડી સ્ટુડન્ટ સો હવે આપણે લેવલ ટુ પર જઈએ અને લેવલ ટુ ને સમજીએ કે કેવી રીતે આપણે ડ્રો કરી શકીએ ઝામપલ આજે વન નંબરની પ્રોસેસ છે એનું લેવલ ટુ કન્સિડર કરીએ રાઈટ સો અગેન આઈ રિપીટ આ જે વન નંબરની પ્રોસેસ છે એનું લેવલ ટુ આપણે કન્સિડર કરીએ ઓફ પ્રોસેસ વન રાઈટ પ્રોસેસ વન નું આપણે લેવલ ટુ કન્સિડર કરીએ હવે આપણને ખબર છે કે આપણે પ્રોસેસ ના નંબરિંગ આપેલા છે ધેટ ઇઝ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રાઈટ પ્રોસેસ ના નંબરિંગ આપેલા છે અને આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે કઈ પ્રોસેસ નું લેવલ ટુ બનાવીએ છે અને અહીંયા આપણે ડિસ્કસ કર્યું કે આપણે પ્રોસેસ નંબર વન છે એનું લેવલ ટુ બનાવીએ છે રાઈટ પ્રોસેસ નંબર વન નું લેવલ ટુ મીન્સ વોટ અગેન આઈ રિપીટ ક્વેશ્ચન સમજો તો તમને આઈડિયા આવી જશે કે લેવલ ટુ માં તમારે શું ડ્રો કરવાનું છે પ્રોસેસ નંબર વન નું લેવલ ટુ બનાવવાનું છે इट मींस कि जो आप प्रोसेस नंबर 1 एककर्ता વધારે टास्क परफॉर्म करती होई एककर्ता વધારે ऑपरेशंस परफॉर्म करती होई અને એને તમારે સારી રીતે રિપ્રેઝન્ટ કરવા હોય અને એના ડેટાનો ફ્લો તમારે સારી રીતે રિપ્રેઝન્ટ કરવો હોય તો તમે આ પ્રોસેસ નંબર 1 ને લેબલ 2 માં સ્પ્લિટ કરી શકો અગેન આઈ રિપીટ પ્રોસેસ નંબર વન ને તમે લેવલ ટુ ની અંદર બીજા સબ પ્રોસેસ ની અંદર તમે સ્પ્લિટ કરી શકો રાઈટ ફોર એક્ઝામ્પલ જે પ્રોસેસ નંબર છે એના અંદર હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ઇવન જે એક્સટર્નલ એન્ટિટી છે એને રિક્વેસ્ટ કરી કે મેનેજ યુઝર ડેટા રાઈટ સો એને યુઝરના ડેટા મેનેજ કરવાના છે એટલે આપણે એના અંદર લઈ લઈએ કે યુઝરના ડેટા મેનેજ કરવા માટે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરશે રાઈટ ઈટ મીન્સ કે અહીંયા જે આપણે યુઝર મેનેજમેન્ટ જે પ્રોસેસ બનાવી હશે એને આપણે સ્પ્લિટ કરવી પડશે તો યુઝર મેનેજમેન્ટ જે પ્રોસેસ છે એને આપણે ફોર એક્ઝામ્પલ અલગ અલગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોસેસિસ ની અંદર સ્પ્લિટ કરીએ છે રાઈટ અને હવે એના નંબરિંગ નું તમારે ધ્યાન રાખવાનું છે

और वी इट डिपेंड्स ऑन द प्रोसेस कि ए कया ऑपरेशंस परफॉर्म करे छे ए પ્રમાણે તમારે લેવલ 2 ની અંદર એ પર્ટીક્યુલર પ્રોસેસ ને તમે સ્પ્લિટ કરી શકો ફોર एग्जांपल મેં હમણાં તમને કીધું કે જે 1 નંબર ની પ્રોસેસ હતી એના અંદર યુઝર ના ડેટા મેનેજ થતા હતા राइट એટલે આપણે જે આ પ્રોસેસનું નામ ફોર એક્ઝામ્પલ લેવું આપ્યું હોય કે યુઝર મેને યુઝર ડેટા મેનેજમેન્ટ રાઈટ તો હવે એ યુઝર ડેટા મેનેજમેન્ટ ની જે પ્રોસેસ છે એના અંદર મે વિચારેલું હતું કે મારી સિસ્ટમમાં ઇન્સર્ટ અપડેટ ડિલીટ નું ઓપરેશન હું કરીશ જરૂરી નથી કે બધી પ્રોસેસમાં આવવું જ હોય રાઈટ પણ મે એવું વિચારેલું હતું કે કેટ નું ઓપરેશન હું કરીશ તો ટુ ધાસ્ક એક ટુ ધ ઓપરેશન કે જે તમે વિચાર્યું છે એને તમે સ્પ્લેટ કરી શકો પણ બીજી વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે રાઈટ એ જો ફર્સ્ટ થિંગ

પ્રોસેસનો રિક્વેસ્ટ નો એરો હોવો જોઈએ અને એક પ્રોસેસમાંથી પ્રોસેસ ટુ એક્સટર્નલ એન્ટિટીનો રિસ્પોન્સનો એરો હોવો જોઈએ પણ લેવલ ટુ ની અંદર તમારે એક્સટર્નલ એન્ટિટી ડ્રો નથી કરવાની અગેન આઈ રિપીટ લેવલ ટુ ની અંદર રેક્ટેંગલ શેપ કે જેની અંદર આપણે એક્સટર્નલ એન્ટિટીને રિપ્રેઝેન્ટ કરીએ છીએ એ નહીં આવશે રાઈટ સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે જે તમારે લેવલ વનમાં સ્પ્લિટ કરો છો તો પહેલી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની તે કે જ્યારે પણ તમે એને સ્પ્લિટ કરો છો તો એક્સટર્નલ એન્ટિટી ટુ પ્રોસેસ જેટલા પણ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ એરો હોય એનું મેપિંગ લેવલ ટુ ની અંદર પણ થવું જોઈએ રાઈટ સેકન્ડ થિંગ લેવલ અંદર જો એ પ્રોસેસ કોઈ ડેટા સાથે અટેચ હોય તો એનું મેપિંગ પણ તમારે લેવલ ટુ ની અંદર કરવાનું છે જરૂરી નથી કે ફર્સ્ટ પ્રોસેસની અંદર જ હોય કે સેકન્ડ પ્રોસેસની અંદર હોય કે કોઈ એક પ્રોસેસમાં જ હોય નો લેબર ટૂની અંદર તમે જેટલી પણ પ્રોસેસિસ સ્ટોર કરો છો રાઈટ એ બધી પ્રોસેસમાંથી એટલીસ્ટ કોઈ પણ એક પ્રોસેસ એ પર્ટીક્યુલર ડેટા સ્ટોર સાથે અટેચ હોવી જોઈએ હું એટલીસ્ટ કેમ છું એક કરતા વધારે પણ હોઈ શકે રાઈટ ફોર એક્ઝામ્પલ હવે આ જે પ્રોસેસ છે એને મે આ રીતે સ્પ્લિટિંગ કરેલું છે રાઈટ આ એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કરેલો છે પણ આ જે વન છે વન થ્રી છે અને આના વન ફોર છે એ આ ડેટા સ્ટોર ની સાથે કનેક્ટ થાય છે રાઈટ સો એવું કરી શકીએ અને પણ આપણે એની સાથે કનેક્ટ કરી શકીએ રાઈટ હવે ફોર એક્ઝામ્પલ આ 1.4 ને હું અહીંયા કનેક્ટ કરવા જાઉં છું તો બો મેશઅપ થઈ જાય છે ડુ વન થિંગ સેમ ડેટા સ્ટોર તમે અહીંયા બનાવી દો રાઈટ અને એનું આ રીતે બતાવી દો રાઈટ સો આ પણ d1 નામનો ડેટા સ્ટોર છે અને આ પણ d1 નામનો ડેટા સ્ટોર છે પણ મેં અહીંયા અલગથી એટલા માટે કહ્યો બિકોઝ મારે આ વન પોઇન્ટ ફોર ને ડીવન નામના ડેટા સ્ટોર સાથે અટેચ કરવું હતું પણ થયું એવું કે બહુ બધું ઓવરલેપિંગ થઈ જતું હતું એટલે મેં અહીંયા એને રિપીટ કરી દીધો ધ્યાન રાખજો જ્યારે પણ કોઈ પણ ડેટા ફ્લો એકબીજાની ઉપર ઓવરલેપ થાય તો આ રીતે કૌશેપ તમારે ડ્રો કરવાના આમ તો ડેટા ડેટા ફ્લો ને આપણે સ્ટ્રેટ લાઇન થી જ રિપ્રેઝન્ટ કરીએ છે પણ જ્યારે કોઈ ડેટા ફ્લો ઉપર ઓવરલેપ થાય તો આ રીતે તમારે તમારે શેપ ડ્રો કરીને એનું ઓવરલેપિંગ બતાવવાનું રાઈટ સો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ સ્ટુડન્ટ્સ કે જે તમારે લેવલ વન ની પ્રોસેસ ને તમે લેવલ ટુ ની અંદર સ્પ્લિટ કરો છો એના માટે તમારે ધ્યાન રાખવાનું છે રાઈટ

અગેન આઈ પ્રોસેસ સ્પેસિફિકેશન સ્પેક શું થશે કે તમારે પ્રોસેસ રિલેટેડ ડિસ્ક્રિપ્શન લખવાનું છે ક્લિયર હવે એની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે કઈ કઈ વસ્તુ તમારે ઇન્કલુડ કરવાની છે રાઈટ

એનું પરફેક્ટ ડિસ્ક્રિપ્શન તમારે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર લખવાનું છે હવે એ પ્રોસેસ ઇનપુટ ક્યાંથી લે છે એ પણ તમારે લખવાનું કોઈ પણ એક પ્રોસેસ હોય તે આઈધર એક્સટર્નલ એન્ટિટી પાસેથી ઇનપુટ લેશે કોઈ કોઈ બીજી પ્રોસેસ પાસેથી ઇનપુટ લેશે અને એવું પણ બની શકે કે એક્સટર્નલ એન્ટીટી પાસેથી ઇનપુટ લે છે એની સાથે સાથે એને કોઈ ડેટ એ પ્રમાણે એ પ્રોસેસિંગ કરશે તમારે ધ્યાન રાખવાનું કે જયારે તમે પ્રોસેસનું નું સ્પેસિફિકેશન લખો છો તો એમાં એ શું લેશે એના એના ઉપર શું શું કરશે અને પછી એ આઉટપુટ આપશે એ બધી જ વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવાની છે રાઈટ હવે એ ઇનપુટ કોઈ એક્સટર્નલ એન્ટિટી પાસે પણ લઈ શકે અને કોઈ બીજી કોઈ પ્રોસેસ પાસેથી પણ લઈ શકે ઇનપુટ લીધા પછી હવે એણે પ્રોસેસિંગ શું કરે છે એ તમારે લખવાનું છે હવે પ્રોસેસિંગ કરવા માટે જો એ ડેટા સ્ટોરમાંથી ડેટા લેતી હોય પ્રોસેસ તો એ પણ એ જગ્યા પર તમારે સ્પેસિફાઈ કરવાનું અગેન આ રિપીટ પ્રોસેસિંગ કરવા માટે જો પર્ટિક્યુલર પ્રોસેસ ડેટા સ્ટોરમાંથી ડેટા ઇનપુટ લેતી હોય તો એ પણ એ વસ્તુ તમારે એ જગ્યા પર સ્પેસિફાઈ કરવાનું પ્રોસેસિંગ કર્યા પછી એ શું આઉટપુટ આપે છે અને કોને આપે છે એ વસ્તુ તમારે આઉટપુટમાં સ્પેસિફાઈ કરવાનું અગેન આઈ રિપીટ પ્રોસેસિંગ કર્યા પછી પ્રોસેસ શું આઉટપુટ આપે છે અને કોને આપે છે એ પણ તમારે પ્રોસેસ સ્પેસિફિકેશનમાં સ્પેસિફાઈ કરવાનું રાઈટ હવે એ આઉટપુટ કોને કોને આપી શકે એક પ્રોસેસ બીજી ને પોતાનો ડેટા આપી શકે એઝ એન આઉટપુટ एनी साथे साथे ये एक्सटर्नल एंटिटी ने पण आउटपुट आपी शके इट मीन्स जेवी रीते प्रोसेस एक्सटर्नल एंटिटी के बीजी कोई प्रोसेस पासे थी इनपुट लाई छे लाइकवाइज ये आउटपुट पण कोई एक्सटर्नल एंटिटी क्या तो प्रोसेस ने आपी शके अवे जो ये बीजी प्रोसेस ने आउटपुट आपे छे इट मीन्स के जे बीजी प्रोसेस छे ये ने इनपुट कंसीडर करशे राइट right? આ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે પ્રોસેસ સ્પેસિફિકેશન નેરેટિવ ફોર્મમાં લખવાનું છે ધેટ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લખવાનું છે કે પ્રોસેસ શું ઇનપુટ લે છે કોની પાસે લઈ છે એના ઉપર શું પ્રોસેસિંગ કરે છે પ્રોસેસિંગ કરવા માટે એણે જો ડેટા સ્ટોરમાંથી ડેટા લેવા પડે તો એ પણ લેશે અને પ્રોસેસિંગ કર્યા પછી એ શું આઉટપુટ આપે છે અને કોને આપે છે આટલી વસ્તુ જ્યાં આપણે પર્ટિક્યુલર પ્રોસેસ માટે સ્પેસિફાય કરીએ છે ધેટ ઇઝ નોન એઝ પ્રોસેસ સ્પેસિફિકેશન અગેન આઈ રિપીટ ધેટ ઇઝ નોન એઝ પ્રોસેસ સ્પેસિફિકેશન ક્લિયર આટલી વસ્તુ તમારે પ્રોસેસ સ્પેસિફિકેશન માટે ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ તમે પ્રોસેસ સ્પેસિફિકેશન કોનું બનાવી શકો

કે જારે પણ તમે પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવો તો લેવલ 1 માં જે પ્રોસેસ 1 હતી એને તમે સ્પ્લિટ કરી છે એટલે તમે આ જે લેવલ 2 ની અંદર જે પ્રોસેસિસ છે એનું પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવો તો ચાલે પણ લેવલ 1 માં આ જે પ્રોસેસ 3 હતી એને તમે લેવલ 2 માં સ્પ્લેટ નથી કરી એટલે તમારે એ પ્રોસેસ નંબર 3 નું જ પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવવાનું રહેશે થયું સ્ટુડન્ટ તો હવે આપણે મિનિંગ એ થાય કે આપણે આપણા ડીએફડી ની અંદર જે પણ ડેટા યુઝ કરીએ છે જે પણ ડેટા ફ્લો બતાવીએ છીએ એ બધા જ ડેટાની એક ડિક્શનરી બનાવવાની છે રાઈટ એ બધા જ ડેટાની એક ડિક્શનરી બનાવવાની છે કે જેની અંદર કઈ કઈ વસ્તુ હશે ધટ ઇઝ ડેટાનું નેમ હશે એને તમે કોઈ એલિયાઝ આપ્યું છે મીન્સ કોઈ બીજું કોઈ નેમ અધરનેમ અલ્ટરનેટિવ નેમ આપ્યું છે તો એ હશે એનું ડિસ્ક્રિપ્શન હશે રાઇટ કે જેના અંદર તમારે બતાવાનું છે કે ડેટા કેવી રીતે બનેલો છે કઈ કઈ વસ્તુનો યુઝ કરીને બનેલો છે જો એ પર્ટીક્યુલર ડેટા એક કરતાં વધારે વસ્તુનો યુઝ કરીને બન્યો હોય તો તમે એ જગ્યા પર પ્લસ સાઇન નો યુઝ કરી શકો અને જો એના અંદર આલ્ટરનેટિવ્સ છે choicees છે તો એ જગ્યા પર તમે પાઇપ સિમ્બોલ નો યુઝ કરી શકો તમારે કમેન્ટા પાછે તો એ જગ્યા પર એસ્ટ્રિક થી સ્ટાર્ટ થશે અને એસ્ટ્રિક થી એન્ડ થશે આ વસ્તુ તમે યુઝ કરી શકો અના પછી ડિસ્ક્રિપ્શન પછી તમારે એ બતાવવું છે કે એ કઈ જગ્યા પર યુઝ થયો છે ધેટ ઇઝ વેર યુઝ કઈ જગ્યા પર થયું છે 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 કોઈ 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 એને કરે 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 કે કે એનું નામ અને જો પ્રોસેસ હોય તો એનો નંબર ધેટ ઇઝ વન નંબરની પ્રોસેસ છે કે વન પોઈન્ટ વન નંબરની પ્રોસેસ છે એ પણ એની અંદર લખવાનું એની સાથે સાથે લાસ્ટ કોલમ હાવ યુઝડ આવશે

કન્સિડર કરીને એનું નેમ જો એલિયાસ નેમ આપ્યું હોય અલ્ટરનેટ નેમ આપ્યું હોય તો લખવાનું નહીં ડેશ ડિસ્ક્રિપ્શન ની અંદર એ કેવી રીતે બનેલું છે એ લખી શકાય રાઈટ એના અંદર એક કરતા વધારે ફિલ્ડ નો યુઝ થયો હોય તો ત્યાં પ્લસ સાઈન નો યુઝ કરી શકો અને જો અલ્ટરનેટિવ હોય દેટ ઇઝ ચોઈસીસ હોય તો એ જગ્યા પર તમે પાઇપ નો યુઝ કરી શકો અને જો તમારે કમેન્ટ લખવી છે તો એ જગ્યા પર તમે એસ્ટ્રિક થી સ્ટાર્ટ થશે અને એસ્ટ્રિક થી એન્ડ થશે આટલી વસ્તુ તમારે ડિસ્ક્રિપ્શન ની અંદર કન્સિડર કરવાની છે એના પછીની કોલમ આવશે દેટ ઇઝ વેર યુઝ મીન્સ કઈ જગ્યા પર યુઝ થયું છે દેટ ઇઝ એક્સટર્નલ એન્ટિટી પ્રોસેસ કે ડેટા સ્ટોર એ વસ્તુ તમારે એ જગ્યા પર લખવાની છે અને જરૂરી નથી કે ત્યાં એક જ વસ્તુ આવે એક ડેટા તમે કોઈ એક્સટર્નલ એન્ટિટી માટે પણ યુઝ કર્યું હોય પ્રોસેસ માટે પણ યુઝ કર્યું હોય ડેટા સ્ટોર માટે પણ યુઝ કર્યું હોય તો ત્રણે ત્રણ ની વસ્તુ ત્યાં લખવાની અને જો પ્રોસેસ હોય તો એ પ્રોસેસ નો નંબર શું છે એ પણ પેરેન્થેસીસમાં સ્પેસિફાઈ કરવાનો અને લાસ્ટ કોલમ આવશે ધેટ ઇઝ હવ યુઝ મીન્સ કેવી રીતે યુઝ થયું છે ઇનપુટ તરીકે યુઝ થયું છે કે આઉટપુટ તરીકે યુઝ થયું છે આટલી વસ્તુ તમારે એક માટે માટે લખવાની તમે જેટલા કર્યા હોય તમારા અંદર એ બધા આ બધી ઇન્ફોર્મેશન જયારે આપણે પ્રોવાઈડ કરીએ એને આપણે ડેટા ડિક્શનરી કહીશું અગેન આઈ રિપીટ વી વિલ સી ધેટ પર્ટિક્યુલર થિંગ એઝ અ ડેટા ડિક્શનરી ક્લિયર થયું સ્ટુડન્ટ્સ સો સ્ટુડન્ટ્સ તમને કોઈ ડાઉટ નહીં હોય તો આપણે અહીંયા લેક્ચર એન્ડ કરીએ